નમસ્કાર મિત્રો મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સેમ વનનું રિઝલ્ટ બહાર પડી ગયું છે કોલેજનું તે રિઝલ્ટ તમારે તમારા મોબાઈલથી જ તમે ચેક કરી શકો છો રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું તો એક બે મિનિટની અંદર જ તમારી તમારા મોબાઈલથી જ તમે ચેક કરી શકો છો અને રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું એના વિશે આપણે આજે જાણીશું તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતાનું શોર્ટ ફોર્મ લખવાનું છે તમારે મતલબ કે બી કે એન એમ યુ આ પ્રમાણે લખી અને ચર્ચ કરશો તો અહીંયા નીચે જે છે વેબસાઇટ આવશે તમને કંઈ કહી દઉં છું આ ત્રીજી વેબસાઇટ છે આ પેલી વેબસાઇટ છે અહીંયા અને અહીંથી તમે નીચે જશો તો આ ત્રીજી વેબસાઇટ છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે આ વેબસાઇટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ રિઝલ્ટ ચેક કરી શકશો તો અહીંયાથી આપણે ક્લિક કરી લઈએ ક્લિક કરી લેશો એટલે અહીંયા તમારે યુઝરનેમ અને પાસવર્ડ તમારે ટાઇપ કરવાના છે હવે યુઝરનેમમાં આમાં તમારે એચપી આઈડી સ્ટુડન્ટ એચપી આઈડી મતલબ કે જે તમારું જે કોલેજનું આઈ હોય તો ત્યાંથી તમે મેળવી શકશો એમાં પણ લખેલું હોય અથવા તો તમારા કોલેજથી તમે મેળવી શકશો અને પાસવર્ડ જે છે તો પાસવર્ડમાં જે તે કોલેજના અલગ અલગ હોઈ શકે છે તો અહીંયા પાસવર્ડ હું નાખીશ અહીંયા બી કે બી કે એનએમયુ એટ ધ રેટ વન ટુ થ્રી આ પ્રમાણનો પાસવર્ડ અહીં ટાઇપ કરીશ અને ત્યાર પછી આપણે લોગિન કરીશું લોગિન કરીશું એટલે તમારું નામ આવી જશે અહીંયા સ્ટુડન્ટ આઈડી આવી જશે આ સ્ટુડન્ટ આઈડી જે છે એ તમારે તમારે લખવાની છે બરાબર ત્યાં તમારે અને અહીંયા બેચલર ઓફ આર્ટ જે પણ હોય તે તમારે તમારો અહીંયા ફોટો આવી જશે અને ત્યાર પછી તમારે અહીંયા જોઈ શકો છો કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે કયા કયા સબ્જેક્ટ રાખેલા છે કયો સબ્જેક્ટ છે તો એ તમામ આવી જશે અહીં ઉપર અને સબ્જેક્ટ ડિટેલ આવી જશે અને એની નીચે તમે જોઈ શકો છો તો ઇન્ટરનલ માર્ક્સ ડિટેલ મતલબ કે તમે જે માર્ક મેળવેલા છે તો એ માર્કની ડિટેલ આવી જશે અહીંયા અને માર્ક ડિટેલ આવી જશે અને એક્ઝામિનેશન ઇન્ફોર્મેશન છે તો એમાં તમારે અહીંયા ત્રીજો નંબર છે માર્કશીટનું જે છે આઈકોન દેખાય તો એ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા ક્લિક કરી લઈશ માર્કશીટ અહીં આવી ગયું છે અને એક્ઝામ નેમ તો જેટલામાં સેમ હશે તમારો એ ઓટોમેટિક આવી જશે તો એને આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે સિલેક્ટ કરશો ત્યાર પછી તમારા અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આવી જશે બરાબર તો ડાઉનલોડનું ઓપ્શન જે આ કરશો તમે તો તમારી જો માર્કશીટ જે અપલોડ થઈ ગઈ હશે પબ્લિશ થઈ ગઈ હશે તો આવી જશે બાકી તમારે અહીંયા માર્ક્સ તમારા માર્ક તમને કેટલા મળેલા છે પાસ થયા છે ફેલ થયા હશે બરાબર તો એ તમામ ડિટેલ અહીંયા તમને મળી જશે તો આપણે અહીંયા રાઇટ ક્લિક કરવાનું છે આપણે ક્લિક કરશું એટલે ડાઉનલોડ રિઝલ્ટ ઓલવાઇઝ શો કરીને છે અહીંયા પોપઅપ આવશે તો ઓલવાઇઝ શો કરી દઈશું આપણે આપણે તો આ પ્રમાણે તમે અહીંયા રિઝલ્ટ તમે જોઈ શકો છો ભક્ત કવિ નરસિંહ મહેતાનું રિઝલ્ટ અહીં આવી જશે તમારા સીટ નંબર જે પણ હશે તે આવી જશે અને અહીંયા સેમ વન છે સેમ ટુ છે તો એ પણ આવી જશે કઈ કોલેજ છે એનરોલમેન્ટ અને એસપીઆઈડી જે છે તે એ આવી જશે એસપીઆઈડી જે છે એ મહત્ત્વની વસ્તુ છે જ્યારે પણ તમે લોગ કરશો ત્યારે અહીંયા એસપી આઈડી જોશે પછી કયા સબ્જેક્ટમાં તમે કેટલા કેટલા માર્કિંગ મેળવેલા છે તો એ આવી જશે અને અહીંયા ટોટલ માર્ક્સ જે છે પાંચસો પચાસમાંથી ચારસો ને સાત તમને મેળવેલા છે તો એ પણ આવી જશે અને રિઝલ્ટ જે છે શું છે તો એ પણ આવી જશે તો રિઝલ્ટ જે છે એ પાસ છે એ પાસનું રિઝલ્ટ પણ અહીંયા આવી જશે બરાબર તો આ પ્રમાણે તમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે તો એનું રિઝલ્ટ જે પણ હોય તમે પહેલાં સેમમાં હોય બીજા સેમમાં હોય ત્રીજા સેમમાં હોય જે પણ સેમમાં હોય વેબસાઇટ સેમ જ છે તો એ વેબસાઇટ દ્વારા તમે રિઝલ્ટ મેળવી શકો છો મિત્રો આને ડાઉનલોડ પણ એને કરી શકો છો ડાઉનલોડ કરવું હોય તો તમારે તો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો